નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ખેતીવાડી ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. જો તમારે પણ ખેત ઓજારના કોઈ પણ સાધન લેવા છે, જેમ કે રોટાવેટર છે, ઓરણી છે, અથવા તો થ્રેસર છે, અથવા બીજું કોઈ સનેડો, તાલપત્રી છે, અથવા પંપ, સોલાર ઝટકા મશીન છે, પાઇપલાઇન એટલે કે આપણે જે પીવીસીની પાઇપલાઇન આવે તે પાઇપલાઇન, પાક સંરક્ષણના સાધનો, આવા કોઈ પણ તમારે ખેત ઓજારના સાધનો લેવા હોય તો તેના માટે અરજી થઈ શકશે. તો આપણે આગળ વાત કરીએ કે આ અરજી કઈ રીતે કરવી. આમાં આપણે જે ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ પર જે ફોર્મ ભરાય છે તેમાં અલગ અલગ જિલ્લા પ્રમાણે અરજી થઈ શકે. તો આપણે આગળ જોઈએ કે કયા જિલ્લાની અરજી કઈ તારીખે થશે. તો આપણે તારીખ 21/9/2024થી 27/9/2024 દરમિયાન આપણે સવારે 10:30 વાગ્યે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કંસ, સુરત, તાપી, નવસારી, વલસાડ ને ડાંગ, આ જે 11 જિલ્લાઓ છે, 11 જિલ્લાઓની અરજી આ તારીખને વશમાં થઈ શકશે. અને ત્યાર પછી બીજા જિલ્લાઓની અરજી 23/9/2024થી 29/9/2024 સુધી થઈ શકશે. તે પણ સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. તેમાં આપણે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ આ બધા જિલ્લાઓ આવે છે. અને ત્યાર પછી 24/9/2024થી 30/9/2024 આ અંતરમાં આપણે આમાં પણ સવારે 10:30 વાગ્યાથી જ આપણે અરજી થઈ શકશે. આમાં આપણે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા આ બધા જિલ્લાઓ આવે છે. આ રીતના એક ગોઠવણી કરવામાં આવેલી છે કે અલગ અલગ જિલ્લા અલગ અલગ તારીખે તેની અરજી કરી શકશે. જો તમારે પણ કોઈ પણ ખેત ઓજારની અથવા તો ઝટકા મશીનની પાઇપલાઇનની જો તમારે કહેવાયની અરજી કરવી હોય તો તારીખ 21/9/2024થી આઈ ખેડૂત ખુલશે અને અરજી કરી શકાશે. જો ખેડૂત મિત્રો, તમારે આના વિશે જો વધારે માહિતી જોઈતી હોય તો કમેન્ટમાં જણાવો, તો આપણે આના ઉપર આપણે એક નવો વિડીયો બનાવશું, કઈ રીતના અરજી કરવી અને કેવી રીતે થાય ફૂલ વિડીયો એક ડિટેલમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.